આખી મજાદારની કથામાં એક પ્રાધાન્ય તત્વ રહ્યું છે, એ વાત કરું તમને. કેચી લોઈ શક્તિ વર્તનો અને ચારણ ચૂકી જાત, પણ ચીલો ચીલોઈ શક્તિ વર્તનો જુદે. આય માની તુલાવી દીધી ત્યારે બળદેવભાઈ નરેલાઈ, સોરી આ દુહોરો ખેલો. ચીલોઈ શક્તિ વર્તનો અને ચારણ ચૂકી જાત, જન્મી 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 નોહત જગત માં, એ અમારી મઢડે સોનલ માં. અને પછી ભગત બાપુ ભાવ લખ્યો માનું રૂપ નો, અને મારા કાકા ત્યારે ગાયું હતું, મારા કાકા રામભાઈ એ બહુ આનંદી હતા, હશે ગુજરી ગયા, હાસ્ય પ્રગટ્યો મારા કાકા એ દોલતપરા મરીએ, આ છેડે હું રહું, મારે ઘીરે આવે હાલીને પછી હું કહું મારા કાકાને, કાકા પાણી પીવું, મને કે પાણીના ગોરા તો ઘીરે બે ફીર્યા છે, એના હરથી થોડો અહીં ધક્કો ખાધો હોય, પાણીમાં નાખવાનું છે, નાખીને બને એમ ચા પા એમ પાણીના ગોલા બે ફીર્યા છે, એવા આનંદી બહુ હતા. એ ભાવ ને ગાયો હતો મારે તુલાવી દી વખતે. કે કાલી અંધારી આમાં કાંઈ સૂજે નહીં, કથા બાપુ કોઈ ચિંતા કરો માં, અમે સેવા કરવા માટે બધા બેઠા છીએ. કેવડું મોટું કામ, ઇતિહાસની એક ઘટના બની ગઈ. હવે આ ભાવમાં બાપુ મઢડા જે બોલ્યા છે એ મારે તમને કેવું છે, કે કાળી અંધારી આમાં કાજી સૂજે નહીં એવી
વરણ માથે પડી રાત કાળી અંધારી આમાં કાઈ સૂજે નહીં વરણ માથે પડી રાત ઘરેથી પુરુષ નહીં ઘેરે બેન એકલા હું એનું નામ ભૂલી ગયો છું દાદ બાપુ નહીં યાદ છે પણ ગોવિંદભાઈ પાલિયા વાત કરે છે પણ હું ભૂલી ગયો એટલે બેનને એમ કે મા ફાળો કરતા કરતા આપણા ડેલી પાંચ નીકળી છે ઘરે એ નથી પૈસા નથી બાને શું કે હું આપણે એમ શું કરવું એમ થાય ને ડેલી બંધ કરી દીધી એમ કે કાંઈ વાંધો નહીં મા કાંબીનો રણકાર નાહેલા આવે પિંગલજીભાઈ આ ડેલી કેમ બંધ છે ખોલો ને આ બનેલી હકીકત તમને કહું સાહેબ ચમત્કારની વાત નથી આ કરુણાની વાત છે ડેલી ખોલો પિંગલજીભાઈ ખોલી ખખડાવી ડેલી પધારો મા બેને કીધું પધારો મા આવો નથી કોઈ ઘીરે ભાઈ બહાર ગયા હા હા સાહેબ સીધે સીધા ઓરડામાં ગયા ઘંટી પડી હતી ને ખૂણામાં ખાલી ઘંટી પાંખ પડી હતી ખાટલી એની ઉપર આયસોરોમાં બેહી અને ઘંટી મીના ફેરવવા છે મીના ખૂમડવા ઇંગ્લિશ બાપુ પાંખ બોલ્યા બા હું કરો તો કે આના દાળી દર દળી નાખું આના દાળી દર દળવા બેઠી સાહેબ દળી ને ખા દાળી દર સાહેબ આવી કરુણા ચારણો નાસ એ છૂટવા લાગ્યા પાપે કીધો પૈસા બાપુ જે બોલ્યા એ આ વાત મને મતલબ ગયા બાપુ કે બાપુ મને કીધું ભીખુદાન ભાઈ ભગત બાપુનો એનો ભાવ છે થોડો ગાવ ને બોલો બે તમે કડી છેલ્લી કડી આ આવી કે મઠડાટી મે એ નોચરા માડી ચારણો સાખ પ્રસાખ મઠડાટી મે વેજ મઢડાટી મે નોચરા માડી ચારણો સાખ પ્રસાદ બન્યું શું કે રજુડી અને આપ ડંકાનો આહા એ જ રાજવુડી અને આપ ડંકાનો એની ઉર્જ પૂરે છે સાખ અરે રે ઉગમણા ઓરડા વાળી ભજું
વાળી સોન લુમાયા કપાલી પોતાવટ પાળવા વાળી. પછી બાપુ બોલ્યા, થોડું બોલી મામજી ભાઈ, કે ઉગમના ઓરડા તો બધા ને બસ રેડી. ઉગમડા ઓરડા તો 18 વર્ણ ને હોય તો ભગત બાપુ એમ કેમ લખ્યું ઉગમડા ઓરડા વાળી? આ ઈ ઉગમડા ઓરડા વાળી છે, તે ઉગતા સૂર્યને પીવા વાળી છે. કે છે ને આપણે કે આવડતા નિયાન ઓલાલા દારૂ કોઈ દી લોભે જ નહીં. પછી ભરે ન ડગલું જો ને ભાન. અરે રે વો તો તમને કશ્યપ રાવો આવડ તારી આન. ચારકારી શું ચારકારી છે? નહીં પાંચ વર્ષ શું ભરે છે આવડ તરિયા. ઓલા લા જાળુ કોઈ દિલો પેજ નહીં. આવડાય મૈયારો કરી નેહડે જાય. સૂર્ય હાથમાં હાથમાં થઈ ગયો. ઓઢણા છેડે ગાંઠ વાળીને કીધું, હુરે તું હાથીમી ન આલે, હું ચાળની દીકરી, મારે નેહડે પહોંચવું છે. અને ભગત બાપુ લખ્યું કે સુણી સાધગા વાળું માત ના રવિદાદ પણ સંપી ગયા. સાથે એક વાત કરું છું. ત્રણક વર્ષ થયા છે હું વિશાવદરથી નીકળ્યો. અમારી માલધારી બહેનો બધી ગીરમાંથી ને મૈયારું કરવા આવે, દૂધ દહીં વેચે, ખાણ લે ને સામે મોડું થઈ જાય. એક મોટી ઉંમરના માળીએ મને કીધું, ભીખુદાનભાઈ આવડાય તો આદિ શક્તિ કહેવાય, પણ અટાણે અમે બસ ચૂકી જાય અમારા નેહડાની અને અહીંયા આવીએ તો બસ નીકળી ગઈ હોય. પછી તમારે ગીરમાં ગઈ ગમે તે નેહડે હાલીને જવું પડે ને. સાહેબ આંસુ સાથે બોલ્યા હતા કે અટાણે પણ અમારે ઓઢણા ને છેડે ગાંઠ વાળીને અમે એમ બોલીએ કે સૂરજ તું આથમ ને તો તને આવડ ની આણ છે. સાહેબ અટાણે નથી આથમ તો આ કલયુગમાં હે માડી તમે ભલે રે વો જો રે માતાજી. હા
ભાડી ભાડી ભાડીએ ને વિષ્ણુ હુંયે વણ્યો ને રમાયે
સમુદ્ર કે પટાજાટ કે કોગદી વેર કરવા પડે નારે ગોડાતણો પાર ના આવે પૂરું થવાનું થાય ને તા પાછું પહેલેથી ઉપાડવું પડે પટાજાટ કે કોગદી વેર વતીથી ઘરાય નિયમ છે અમે દ્વાચરની બધે બહુ ગાતા પણ જબરજસ્ત મેઘાણીને મુંબઈમાં કોક પૂછેલું ગીતને લોકગીતમાં આ વાત બહુ સરસ છે ગીતને લોકગીતમાં શું ફેર મેઘાણીભાઈ કહે તમારા ફળિયામાં ફૂલઝાડનો છોડવો આવો ખાતર નાખો પાણી નાખો જતન કરો એમાં જે ફૂલ આવે ને ગીત કહેવાય કરેણનો ગુલાબનો ચમેલીનો છોડવો તમારા ફળિયામાં વાવો જતન કરો સંભાળ રાખો ને જે ફૂલ આવે ને ગીત કહેવાય પણ વગડામાં એની મેળે મેળે ફૂલ આવે એને લોકગીત કહેવાય છે હવે દાખલા તરીકે આપણી પાસે દાખલો દિવાળીબેન ભીલનો છે દિવાળીબેન ભીલ ભીલની દીકરી અચ્છા ગીરમાંથી ગળામાં ગીત લઈને દિલ્હીના દરવાજા સુધી પડઘા પડ્યા એ લોકગીત કહેવાય દિવાળીબેન ગાતા ને 63માં 1963માં વણિજાર ચોકમાં હેમુ ગઢવી રેકોર્ડિંગ કરવા માટે નીકળેલા સાહેબ અને આખો આકાશવાણીનો સ્ટાફ ડૉક્ટર જનકરાય નાણાવટીને ઉતર્યો હતો અને દિવાળીબેનનું લોકગીત એ કાને અથડાવાનું નીંદર ઉડી ગઈ સાહેબ હેમુ ગઢવીની આ કોણ ગાય છે આ ભાઈ એટલો અવાજ મીઠો તો કે ભાઈ અમારે ભીલની બાઈ છે ને ડૉક્ટર લાડનું કામ કરે છે ને અહીંયા ગરબીમાં ગાય છે આકાશવાણીના બધા ઓફિસરને ઉઠાડી હેમુ ગઢવી વણઝાર ચોકમાં ગયા સાહેબ દિવાળીબેનના ગીતો સાંભળ્યા રેકોર્ડિંગ કર્યા અને આકાશવાણીમાં પાસ કર્યા સાહેબ દિવાળીબેનની એ વખતે એને ગીત કહેવાય મેઘાણીની અમર રચે ભગત બાપુને ખબર પડી મજાદરમાં કે મેઘાણીભાઈનું અવસાન થયું ભગત બાપુના મોઢામાંથી શબ્દ નીકળી ગયા છંદા ગીતાને સોરઠા એ સોરઠ સરવાણી એટલા રોયા રાતે પાણીએ જદી મરતા મેઘાણી એટલા રોયા એ રાતે પાણીએ આપણો મરતા મેઘાણી કારણ કે મેં મારી જનની ના હૈયા માં પોડંતા પોડંત now
કરી લોકો ગલત અર્થ ન કરે કશ્મીરનો રંગ એટલે સંસ્કૃતિનો રંગ ભક્તિ શક્તિનો રંગ સ્થિરતા માનવતા દાતારીનો રંગ એ બધાય રંગને ભેગા કરીને મેઘાણી એક રંગ કર્યો એ આ કશ્મીરનો રંગ
સમય મર્યાદાને ધ્યાનમાં રાખી કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવે છે. ધન્યવાદ. આભાર.